ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિમાં આગળ શીખીશું પેજ નંબર વન ફિફ્ટી ફાઈવ દોરીની રમત દોરીની રમત વિદ્યાર્થીઓ પંદર સેમી લાંબી એક દોરી લો આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો અહીં જો વિદ્યાર્થીઓ પંદર સેમી દોરી લીધેલી છે અને તે કાગળ ઉપર અલગ અલગ આ રીતે બે આકારમાં બતાવેલ છે અહીંયા તમને દેખાય છે છે એ આકાર આકાર અને બી કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે કેટલું અહીં વિદ્યાર્થીઓ આપણને બે આકાર આપેલા છે તેમાંથી આકાર બી મોટો છે એટલે કે તેનું ક્ષેત્રફળ વધારે છે પણ કેટલું એટલે કે આકાર એ કરતાં આકાર બી નું ક્ષેત્રફળ કેટલું વધારે છે તો આકાર એ કરતાં આકાર બીનું નું ક્ષેત્રફળ સાત સેમી વધારે છે આકારની પરિમિતિ કેટલી થાય તો વિદ્યાર્થીઓ આપણને ખબર જ છે કે સેમી સેમી દોરી લીધેલી છે છે તેથી થશે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું અને કેટલું તો આપણે જોયું તે પ્રમાણે આકાર એનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો તેનું ક્ષેત્રફળ ઓગણીસ સેમી છે જ્યારે તેની પરિમિતિ તો સરખી જ રહેશે પંદર સેમી હવે આગળ જોઈશું એક ત્રિકોણ એક ચોરસ એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો તેમાંથી કયા આકારનું ક્ષેત્રફળ વધારે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે શોધો તો જો આ રીતે વિદ્યાર્થીઓ આપણે દરેક આકાર બનાવીશું હવે દરેક આકારનું ક્ષેત્રફળ જોઈશું કોનું ક્ષેત્રફળ વધારે છે કોનું ઓછું છે સૌપ્રથમ આપણે વાત કરીશું ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ પંદર સેમી છે વર્તુળનું ક્ષેત્રફળ ચો સેમી છે ચોરસનું ક્ષેત્રફળ સોળ જ્યારે લંબ ચોરસનું ક્ષેત્રફળ થાય છે બત્રીસ સેમી તો વિદ્યાર્થીઓ અહીંયા આપેલ ચાર ક્ષેત્રફળ પરથી આપણે જોઈ શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે છે જે છે બત્રીસ ચોસેમી જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થીઓ પક્ષીઓ બચાવ એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા છે પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે અહીં વિદ્યાર્થીઓ માપ આપેલ છે એક સેમી બરાબર જમીન પર એક કિમી અહીંયા આપેલા આ સરોવરને આધારે તેની પરિમિતિ એટલે કે હદ હદની લંબાઈ એટલે કે પરિમિતિ તથા ક્ષેત્રફળ વિશે આપણે જાણીશું સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેમી હશે વિદ્યાર્થીઓ આ જોવા માટે તમારે દોરીનું માપ લઈ અને દોરી પ્રમાણે ઉપર મૂકી અને તેના પ્રમાણે પછી સ્કેલ વડે સ્કેલથી માપ લઈ અને કરવી જરૂરી પડશે તો છત્રીસ પોઈન્ટ સાત સેમી એ સરોવર એની લંબાઈ થશે જ્યારે સરોવર બીની લંબાઈ વીસ પોઈન્ટ છ સેમી એ સરોવર બીની લંબાઈ થશે ત્રીજો પ્રશ્ન છે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે ચિત્રમાં આપણને આપેલું છે એક સેમી બરાબર જમીન પર એક કિમી તો છત્રીસ પોઈન્ટ સાત સેમી બરાબર છત્રીસ પોઈન્ટ સાત કિમી તેનો જવાબ થશે એ જ રીતે એના પછીનો પ્રશ્ન છે સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે તો એ જ રીતે તેમાં પણ ગણતરી કરતાં એક સેમી બરાબર એક કિમી બરાબર વીસ પોઈન્ટ છ કિમી થશે નેક્સ્ટ ક્વેશ્ચન છે જે સરોવરની સીમા હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે મદદ કરશે આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને કયા સરોવરનો મોટરબોટ માટે ઉપયોગ કરીશું તો જે સરોવર મોટું હોય એટલે કે જેની હદ વધારે હોય તે સરોવર એને આપણે સુરક્ષિત રાખીશું અને સરોવર બીનો મોટરબોટ માટે ઉપયોગ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્રમાં દર્શાવેલ સરોવર બી નું ક્ષેત્રફળ ચોસેમીમાં શોધો તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોકીમી થશે તે જણાવો હવે સરોવર બી નું ક્ષેત્રફળ જોઈશું તો પૂરેપૂરા ચોરસ અડધા કરતાં વધારે અને અડધા ચોરસની સંખ્યા થશે ચોવીસ પૂરેપૂરા છે અને બે અડધા હોવાથી ચોવીસને એક પચીસ એટલે કે પચીસ ચો સેમી સરોવર બીનું ક્ષેત્રફળ થશે ત્યારબાદ તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલું થશે તો એક સેમી બરાબર એક કિલોમીટર એટલે કે કિમી હોવાથી તેનું જમીન પરનું ક્ષેત્રફળ પણ થશે પચીસ ચો કિમી નેક્સ્ટ ટોપિક છે રાજાની વાર્તા એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો તેઓએ રાજા માટે ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો આથી રાજા ચેગુની થોડી જમીન તથા અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા ચેગુ ખુશ હતો તેણે સો મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચરસ બનાવવા પ્રયત્નો કર્યા તેણે દસ મીટર ગુણ્યા ચાલીસ મીટરના માપનું એક લંબચોરસ બનાવ્યું જેનું ક્ષેત્રફળ ચારસો ચોમીટર હતું ત્યારબાદ તેણે ત્રીસ મીટર ગુણ્યા વીસ મીટરના માપનો લંબચોરસ બનાવ્યો તેનું ક્ષેત્રફળ કેટલું થાય શું તે પહેલાં લંબચોરસ કરતાં વધારે છે વિદ્યાર્થીઓ આપણને લંબચોરસનું માપ આપેલ છે ત્રીસ મીટર ગુણ્યા વીસ મીટર તેથી તેનું ક્ષેત્રફળ થશે ત્રીસ મીટર ગુણ્યા વીસ મીટર બરાબર થશે તો હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ થાય જે પહેલા લંબચોરસ કરતાં કેવું છે વધારે છે તો હા તે પહેલા લંબચોરસ કરતાં તે વધારે છે હવે આપણને પૂછ્યું છે આ સો મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે તો આપણે જોઈશું તો તે સો મીટરના તારથી બીજા લંબચોરસ બનાવી શકશે તો વિદ્યાર્થી મિત્રો આ સો મીટરના તારથી તે બીજા લંબચોરસ જે બનાવશે તે તેના માટે ચોક્કસ માપ યોગ્ય ગણાશે એટલે કે કયા કયા માપના લંબાઈ અને પહોળાઈના આધારે તે બનાવશે તે અર્થે આપણે ચર્ચા કરીશું તેના માટે ગણતરી જોઈશું સૌ પ્રથમ આપણે હવે તો તે ત્રણ પ્રકારે બનાવશે તેમાં પહેલામાં પિસ્તાળીસ મીટર ગુણ્યા પાંચ મીટરનો લંબચોરસ બનાવશે જેનું ક્ષેત્રફળ હશે બસો પચીસ ચોમીટર બીજું બનાવશે પાંત્રીસ મીટર ગુણ્યા પંદર મીટરનો લંબચોરસ જેનું ક્ષેત્રફળ પાંચસો ને પચીસ ચોમીટર જ્યારે ત્રીજું બનાવશે પચીસ ગુણ્યા પચીસ મીટરનો લંબચોરસ તેનું ક્ષેત્રફળ હશે છસો ને પચીસ ચોમીટર હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો તો આ તમામ આપણે ત્રણ જે જોયા તે ગણતરી કરી તેમાં સૌથી વધારે એટલે કે પચીસ મીટર ગુણ્યા પચીસ મીટરવાળા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે ગણાશે હવે ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ આઠસો મીટર થશે ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો તે સમજાવો તેના વિશે ચર્ચા કરીશું હવે જો વિદ્યાર્થીઓ આપણે આગળ જે લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે જોયું પચીસ ગુણ્યા પચીસના લંબચોરસનું જે ક્ષેત્રફળ વધારે જોયું છસો પચીસ ચો મીટર હતું પરંતુ જો વર્તુળ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય આઠસો થાય અને તેમાં વધારે જમીન જાય તેથી ચેગુએ આઠસો ચોમીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન મેળવી તો તમામ લંબચોરસ કરતા વધુ જમીન મળે તેથી લંબચોરસ પસંદ ના કર્યો કે જેનાથી આઠસો ચોમીટર ક્ષેત્રફળ વાળી જમીન ઘેરાઈ શકે આથી અનાર આઠસો ચોમીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે તાર બનાવવા વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો તેણે વિવિધ માપના લંબચોરસ એટલે કે લંબચોરસ એ બી અને સી બનાવ્યા તે પ્રત્યેકની હદની લંબાઈ શોધો વિદ્યાર્થીઓ અહીંયા જે ચોરસ આપ્યા છે એટલે કે લંબચોરસ આપ્યા છે એ બી અને સી તે લંબચોરસની હદની લંબાઈ શોધવાની છે લંબાઈ એટલે આપણે શું શોધીશું તેની પરિમિતિ શોધીશું આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે એ હવે જોઈશું આપણે સૌ પ્રથમ લંબચોરસ એ તો લંબચોરસ એનું માપ ચાલીસ મીટર ગુણ્યા વીસ મીટર છે તેની પરિમિતિ શોધતા તેનો જવાબ આવશે એકસો ને વીસ મીટર એ રીતે લંબચોરસ બી જોઈશું લંબચોરસ બીનું માપ છે એંસી મીટર ગુણ્યા દસ મીટર તેથી તેના માટે સોનાનો તાર એકસો ને એંસી મીટર જોઈશે એ જ રીતે હવે લંબચોરસ સીની વાત કરીશું લંબચોરસ સીનો માપ છે આઠસો મીટર ગુણ્યા એક મીટર તેથી તેની પરિમિતિ શોધતા જવાબ મળશે સોળસો ને બે મીટર તેથી સોળસો બે મીટર સોનાનો તાર જોઈશે પરંતુ અનારે તેનાથી પણ વધુ એક લાંબો લંબચોરસ આઠ હજાર મીટર ગુણ્યા ઝીરો પોઈન્ટ એક મીટરનો બનાવ્યો તો તેને કેટલો સોનાનો તાર મળે તો આઠ હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ એટનું આપણે કરીશું પરિમિતિ શોધતા સોળ હજાર મીટર સોનાનો તાર મળશે જો વિદ્યાર્થીઓ અહીંયા પરિમિતિની ગણતરી છે પરિમિતિ બરાબર વધતા પહોળાઈ આ રીતે તેની ગણતરી કરતા જવાબ મળશે સોળ હજાર આ પરથી રાજા બેહોશ થઈ ગયો રાજા શા માટે બેહોશ થઈ ગયો રાજા એટલા માટે બેહોશ થઈ ગયો કે તે આટલું બધું સોનું આપી શકે તેમ ન હતો વિદ્યાર્થીઓ આ દાખલા તમારા ક્લાસવર્કની નોટમાં કરવાના છે જે હું પીડીએફ મોકલું છું થેન્ક યુ